બટેકાનું હબ ગણાતા બનાસકાંઠામાં દિવાળીના પાવન તહેવારોમાં ખેડૂતોએ બટાકાની વાવેતર કરી અને નવા વર્ષની શરૂઆત કરી છે. નવા વર્ષે ખેડૂતોની અપેક્ષા છે કે બટાકાના સારા ભાવ મળે, કંપનીઓ સારા ભાવ આપે અને સરકાર પણ બટેકાના સારા ભાવ આપવામાં સહાય કરે તેવી અપેક્ષા ખેડૂતોએ દિવાળીના તહેવાર જે છે વ્યક્ત કરી છે. પરંતુ બટાકાનું વાવેતર કર્યું અને જેને લઈને ખેડૂતોને આશા છે કે આ વર્ષે બટાકાના સારા ભાવ મળશે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં રવિ પાકોના વાવેતરની વાત કરું તો ગત વર્ષે બનાસકાંઠા જિલ્લામાં 4.94 લાખ હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર થયેલું હતું. તેમાં મુખ્યત્વે ઘઉં, બટાકા, રાયડો અને ઘાસચારાના મુખ્ય પાકો હતા. સાથે સાથે ચાલુ વર્ષની વાત કરું તો આ વર્ષે પણ છેલ્લા 3 વર્ષની સરેરાશ મુજબ 4.89 લાખ હેક્ટર વાવેતર સરેરાશ થવાની શક્યતા છે. અને બટાકાની વાત કરું તો ગત વર્ષે અને આ વર્ષે ખરેખર ચોમાસામાં સારો વરસાદ થતાં અને જે જિલ્લામાં આવેલા ખાસ કરીને સીપુ અને બનાસ ડેમમાં પાણી ભરાયેલું હોવાથી અને બટાકામાં જે આજે વાવેતર જે થઈ રહ્યું છે એ જોતાં એવું લાગી રહ્યું છે કે ખાસ કરીને મુખ્યત્વે પાલનપુર, વડગામ, બનાસકાંઠા તાલુકા, ડીસા તાલુકાઓમાં બટાકાનું મુખ્યત્વે વાવેતર થાય છે. લાખણી, દિયોદર પણ જેવા વિસ્તારમાં પણ બટાકાનું વાવેતર થાય છે. તો અત્યાર સુધીમાં બનાસકાંઠા જિલ્લામાં જે તાલુકામાં વાવેતર થાય છે એમાં 8,700 હેક્ટરમાં વાવેતર થઈ ચૂક્યું છે. અને ગત વર્ષે જે 53,500 હેક્ટરમાં વાવેતર થયેલું હતું આ વર્ષે પણ એ વાવેતરમાં કદાચ વધારો થવાની શક્યતા રહેલી છે. અને જો વધારો ખાસ કરીને આ વર્ષે જે ખાનગી કંપનીઓ જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરી રહી છે બટાકા પાક માટે એમાં ગત વર્ષે જે ભાવો આપીને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરતી હતી એના કરતાં પણ આ વખતે વધારે ભાવો ઓફર કરીને ખેડૂતોને વાવેતર કરવા માટે પ્રોત્સાહિત કરી રહેલ હોય જિલ્લામાં બટાકાનું વાવેતર વધવાની શક્યતા રહેલી છે.